नमस्कार ખેડૂત મિત્રો, આજે હું તમારી વચ્ચે એક એવી સફળ વાર્તા જેમાં અભણની ઊંચી ઉડાણ એ લઈને આવી રહ્યો છું, જેમાં જેણાજી સુજાજી ઠાકોર એ અભણ ખેડૂત છે જેમની આશરે ઉંમર 55 વર્ષની છે. હાલ નવાપુરા સુંઢિયા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. આ નવાપુરા ગામ એ વડનગરથી 8 કિલોમીટર દૂર આવેલું છે. જેમનો પોતાનો વારસાઈ 2.5 વીઘા જમીન ધરાવે છે. જેમના પરિવારમાં 4 દીકરા અને 1 દીકરી છે. નાના મોટા થઈને કુલ 17 સભ્યો સંયુક્ત પરિવારમાં રહે છે. તે પોતે પશુપાલક છે. હાલમાં તેમની પાસે કુલ 4 પશુઓ ધરાવે છે. એક દિવસ જેણાજી ટેલિવિઝન જોતા હતા, તેવામાં જ ખેતીની નવીન વાતોનું અમને જ્ઞાન મળી રહ્યું હતું. એવી કોઠાસૂઝ અને સાથે સાથે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર વડનગર સંસ્થાના સંપર્કમાં ગોડાજી જોડે છેલ્લા 5 વર્ષથી આવ્યા. સતત ખેતીમાં સુધારા વધારા કરી પ્રગતિશીલ તેમજ નવીન અખતરા કરવામાં સશક્ત બનેલ છે. આજે તેઓ આ સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેમણે ખેતી, વર્મી કમ્પોસ્ટ, કમ્પોસ્ટ ખાતર પદ્ધતિ તેમજ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, જેમાં હાલ રીંગણ, ભેંડા, ગવાર, કાકડી, ચોળી, ડુંગળી, ટામેટાં, મરચાં, દૂધી, કારેલા, બીટ, તાંદળજો, પાલક અને પપૈયા જેવા ખેતીની શરૂઆત કરી અને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. સમયે સમયે સરકારી તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા તાલીમ, પ્રેરણા પ્રવાસ, સેમિનારમાં ઉત્સાહભર ભાગ લઈ અને પોતાનો ખેતીમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. વિવિધ સ્થળે તાલીમ, પ્રેરણા પ્રવાસ, મુલાકાતો તથા તજજ્ઞો દ્વારા અને સતત સ્થળની મુલાકાત અને માર્ગદર્શક ડૉક્ટર મનહરભાઈએ પટેલ અમદાવાદના પ્રોત્સાહનને જેણાજીની જિંદગીનો નવો રાહ દોરેલ છે, જેમાં ડૉક્ટર મનહરભાઈની પ્રેમાળ અને ઉત્સાહી માર્ગદર્શનથી આજે જેણાજી ખેડૂતોને સલાહ, સૂચન અને જાત અનુભવનું જ્ઞાન પીરસી રહ્યા છે. આજે ખેતીમાં નવીન ટેકનોલોજીના જ્ઞાનથી ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર વિસનગર દ્વારા પ્લાસ્ટિક ડોમવાળો આધુનિક ગોબર ગેસ પ્લાન્ટ પોતાને ત્યાં સ્થાપિત કર્યો, જેની કિંમત આશરે 75,000 રૂપિયા જેટલી છે, જેમાં 35,000 રૂપિયા વ્યક્તિગત લોકભાડો ભરીને ગોબર ગેસ પ્લાન્ટ બનાવેલ છે, જેમાં ગોબર ગેસની પરિવારની રસોઈ બનાવે છે, તેમજ સ્લરી ₹5 પ્રતિ લિટર ભાવે ખેડૂતોને વેચે છે. આ ઉપરાંત બાકીની સ્લરી અને વર્મી કમ્પોસ્ટ મિક્સ કરીને ખાતર બનાવીને ₹250 50 કિલોગ્રામના ભાવે વેચાણ કરે છે. આ ગોબર ગેસ પ્રોજેક્ટમાં હાલ સિઝનમાં પોતાના વપરાશ બાદ 105 બેગનો એમણે 50 કિલોગ્રામની વેચાણ કરેલ છે. આ ગોબર ગેસ પ્લાન્ટમાં ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થાએ 10,000 રૂપિયા એમને મદદ પણ કરેલી છે. આજુબાજુના ગામના ઘણા બધા ખેડૂતો આ ગોબર ગેસ પ્લાન્ટ અને જેણાજી ઠાકોરની જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીની મુલાકાત લઈ રહ્યા છે અને પોતે ખેડૂતો અપનાવી પણ રહ્યા છે. આ અભણ ખેડૂત જેણાજીને જ્ઞાનની ભૂખ, નવીન ટેકનોલોજીનો અમલ તેમજ ઉપલબ્ધ વિજ્ઞાન ટેકનોલોજી ઉપયોગ થકી શક્ય એટલી વિકાસની તકો ઝડપીને ખરા અર્થમાં સ્વાવલંબી અને સ્વનિર્ભર પરિવાર સાથે જીવન જીવે છે. ખરા અર્થમાં અભણની ઊંચી ઉડાણ દ્વારા સમાજને પ્રેરણા અને નવીન જ્ઞાન પૂરું પાડે છે. જેણાજી સુજાજી મારું નામ બોલ. હવે પહેલાં સાદી ખેતી કરતો, એમાં આ બધું ઓર્ગેનિક કરવા માંડ્યું. સારી ખાતર વાળું છોડનું છું બનાવ્યું. મારી વાળે છો ને વાળે છો આ ખાતરમાં બધું સારું રોપેલું, ડીએપીને ઇરેક્શન નાખતા બધું એના કરી ખાવામાં, સવાદમાં શાકભાજી, અનાજ બધું. એ ખેતી કરતી આ ખેતી મને સારો ફાયદો રહ્યો. બરાબર સાહેબ, વેચાણ કરું ખાતરનું, બરાબર બાયોગેસનું કર્યું, બરાબર અરે બાયોગેસનું ડીસી
પદ્ધતિ જેથી મને સાહેબ થોડી કરીને ગોડાજીને સાહેબે દેશી ખરું ને આ બાયોગેસનું ગોઠવી આવ્યું બધું. પણ બાયોગેસનું લાવીને ગેસ બના ખાતર બના પછી મને વેચાણ કરીએ ખાતરને એ બાબા. મેં દેશીવાળામાં સહકાર આવ્યો સારો તે ખાતર બનાવું વેચાણ કરું પણ ખેતીમાં અરે ખાતર વાપરું યુરિયા ડીએપી તો વાપરતો નહીં જાય ખેતી કરું બધી. પચાસ કિલો અમે બેકોમ ભરીએ છીએ બરાબર 300-350 રૂપિયા વેચીએ છીએ. વરસાદનો 50-60 હજારનું 300 રૂપિયા ઘેર વાપરીએ દીધું. બધું શાકભાજી ને એવું કરીએ છીએ સાહેબ. બરાબર દેવી ગજુ બધું થયું અમારા જમીનમાં આ ઓર્ગેનિક ખેતી કરું હું શાકભાજી વાવું. ભાવ તો એટલા બધા કોઈ મળતા નહીં તો ચાલુ ભાવમાં વેચાય હાલ તો બરાબર. બે ગજ જમીન છે વધારે નહીં. પપૈયા છે શાકભાજી છે પછી તોડીએ ને ગવાર ને એવું બધું આવીએ પછી ઘઉં શિયાળ ઘઉં કરીએ. બીજા ખેડૂતો આવું જોવા માટે બધી માહિતી મેળવ્યો પછી ખાતર લઈ જાય વાપરવા માટે એ બનાવવાને કંઈક કે તે મારે બનાવવું છે એ માહિતી લેવાય આવું છે કે ખેડૂતો જોવા માટે આવું બરાબર.